રામ રામ, જય શ્રી કૃષ્ણ ડાયરાને કેમ છો બધાય? હવે આપણે આવી ગયા પાછા વાળી જાય નથી, ઉગી ગયો વાળી મારો. એ સૂર્યનારાયણ મસ્તી ના નીકળ્યા છે. ઓપા તો એને નિશાન કરે છે. આપણા કાલ બાજરો વાયુ હોય, એક ધોર્યો તો આવડવા તો કમ્પ્લીટ જ છે. વચ્ચે એમ કી એક કરવો હે, એટલો પાક થોડો જમીન ઓલી છે ને હરવી, એની કે ઘણી ઘણી પાવી પડે. એમાં કી એક ધોર્યો કરવો પડશે આપણે, બાકી પછી વાંધો નહીં આવે. જોઈએ શું કીએ ધોર્યા ને મની પ્રમાણ ધોર્યો કરવા. બધા પારાહામાં કરવાના છે, ધોર્યો કરવાનો એટલે પપ્પા પારાહામાં કરે છે. તો હાલો હવે આપણો ધોર્યો અડધો લગી કમ્પ્લીટ થઈ ગયો છે, અને ત્યાં લાઇટ છે ચાલુ કરી દઈ જેટલું પીવી એટલું. આમ તો રાઈતની પાડી છે એટલે ખોટી આપણે રાઈટ લેવી નહીં, જો પી જાય તો રાઈટ થઈ જાય તો હવે જાય મોટર ચાલુ કરી આવી. આવી મોટર ચાલુ થઈ ગઈ છે ને લઈ લો પાણી આવી ગયું ધોરિયામાં. પેલાના કામ જાય મુહૂર્ત થઈ ગયું પાણીનું. આપણું ભાત આવી ગયું છે, પાણા ભરાઈ ગયા છે, હાલો આવી ગયા જમવા. તો આપણે તો ખાઈ પીને ઉઈ ગયા હતા, અને હવે એક તો એકલા છે કોઈ છે નહીં, ચા મેળી ચા પણ પી લઈ અને ઘરથી નીંદર ઉડી જાય. પ્રથમ ભરતું હરગાવી ગયું ઘરથી. બરતું હરગી ગયું હે, આઈ લો ભાઈ આઈ લો. હાલ મેળો મેળ થયું ને એ હમણાં ગયા જી, હવે તો વહી ગઈ હોય ને, સવાર ની હતી, સવારે અમે હેરાન થઈ ગયા ભાઈ. અમે સવાર માં હાલત નહીં, પાઇપ તોડ નાખતો હતો, પાઇપ કડક પાણી હોય ને એ ધોરી માં પાણી આવે તો તોડી નાખે. એ વાટલો ધોર્યો કરવાનો હે આડિયા નો, એ કરવાનું બી કઈ નથી હે, ચડતું નહીં એટલે અહીંયા કરવાનું ધોર્યું ના. વચ્ચે આડિયો કરવાનો ગમે તે વાંચલો કે પાવા હોય ને સુકાઈ જાય તો કામ આવે એમ, એટલે અટાણ થી કરી લેવો સારું હોય ગયે, પછી પીડા નહીં કઈ. અસ્મિતભાઈ ચકલા ઉડાડે છે, એની પાસે જાય ઘડીક, મેં બે કઈ વાત કરીએ ના રે. ગજબ બે જતી હે, क्या सीन है, वाह क्या सीन है. અને જોઈ શકે આપણે ડબ્બો વગાડ્યો હતો, ડબ્બો નહીં ઢોલ હતો એ આપણો. તો હવે
ભાઈ બોલા ગામમાં આટો મારી આપણે એમાં બે દિવસથી આટો નથી માર્યો ઓલા કવાવડા આ અહીંયા જાય માટો મારી જોઈ એ કહું શું કીએ જોયેલી હાથીને ભૂકો કર્યો હતી દબાવી એટલે હાવ હુકાઈ ગયું હે ને હવે આ બે પાન આવશે ને પાણીમાં તળી વાવશું એટલે પલળશે ને એટલે હાવ છે ને ફરી જાય આ બધું આમાં ફાયદો ઘણો થાય એક જાતનું ખાતર થઈ જાય આવડું આ આમાં ખેતીની વસ્તુ એમાં ઘણા ફાયદા થાય આ તો આપણે ખબર નથી આમાં વધારે કંઈ તો હાલો હવે ઘઉંમાં પોગી ગયા છે એટલે આપણા ઘઉં છે એમાં હવે ડુંડી તો મબલક થઈ ગઈ છે આમાં કેટલી આવી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આમાં દસની છે સિરીજ ઓમાં બાર તેર અમુકમાં પંદર પંદરની સિરીજ હતી આમાં સરસ દસ બારની સિરીજ તો હોય જ અમે બધી હરખી નવા અમુક નાના મોટી હોય જ એમાં કાંઈ ખોટી ન લગાડવાનું હોય આટલા રાખે જે ભાગમાં હોય થાય એમાં બીજું કાંઈ ન હોય આ ઘઉંમાં હજી તો બે પાન તો પાક જ છે હજી આ ઘઉં બે પાન આવી ગયા છે તમે કાંઈક હે ને આકલો પડકારો કરતા રહ્યો એટલે અમને થોડીક મજા આવે બાકી આ તો સાવ મૂંગે મૂંગું હાલે એવું લાગે છે અને પાછા આજ આપણે 4 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને આવી રીતે સપોર્ટ કરતા રહ્યો તમારા બધાને ખૂબ ખૂબ આભાર